ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલના ગુજરાત સમાચારની હેડલાઇન બહુ ચોંકાવનારી છે. ભારતનું કથળતું આર્થિક ચિત્ર, શેર બજાર તૂટ્યું, 8 મિનિટમાં 155 પોઈન્ટનું ગાબડું, અને ભારતના ભાવિ સામે તેની સરકાર જ મોટા અવરોધરૂપ. મૂડીઝ છેલ્લા 15-20 વર્ષથી ભારત એક આર્થિક મહાસત્તા બની રહ્યું હોય એવું રોઝી પિક્ચર, એવું ગુલાબી ચિત્ર ઊભું થઈ રહ્યું છે. દુનિયા એના આંકડા જે બહાર પડે છે બજેટમાં અને સરકારી, એ બતાડે છે કે આપણે દુનિયાની 3જા નંબરની 4થા નંબરની આર્થિક તાકાત બનવા જઈ રહ્યા છે. આ બહુ ગુલાબી ચિત્ર છે. હોપ્સના જે 100 નામ આવે છે એમાં હવે ઘણા બધા ભારતીયો દેખાઈ રહ્યા છે ધનિકોમાં. ભારતના જે પૈસાદારો છે એ વિશ્વના ટોચના 10 પૈસાદારોમાં પણ એમના ફોટા દેખાઈ રહ્યા છે. અને બીજી બાજુ કાળમી મોંઘવારી છે, જબરજસ્ત ભૂખમરો છે, અને સામાન્ય મધ્યમ જનતા તદ્દન પીસાઈ રહી છે. અને એનું જ પરિણામ આ ભારતની આર્થિક સ્થિતિની સદ્ધરતા અંગેનો જે અહેવાલ આવ્યો છે એમાં ભારતને ડિગ્રેડ કરવામાં આવ્યું છે. આ બીજી જે સરકાર છે, મનમોહન સિંહની સેકન્ડ ટર્મ છે, એ ભારત માટે એક દુઃસ્વપ્ન બની રહી છે. હું જ્યારે એમ કહી રહ્યો છું કે ભારતની જે આર્થિક પ્રગતિ થઈ એના પાયામાં મનમોહન સિંહ છે, એમની નીતિઓ છે, તો આજે હું એ કહેતા પણ અચકાતો નથી કે આ જ મનમોહન સિંહને કારણે અત્યારે આપણી કરમની કઠિનાઈ બેઠી છે. જે માણસ નાણાં પ્રધાન તરીકે અસાધારણ સુંદર કામ કરી બતાવ્યું, પહેલી ટર્મમાં એમણે બહુ સરસ કામ કરી બતાડ્યું, પણ હવે મનમોહન સિંહ થાક્યા છે. સોનિયા ગાંધી પકડ ગુમાવી રહી છે દેશ પર અને સરકાર પર. કોંગ્રેસ પકડ ગુમાવી રહી છે દેશ પર અને સરકાર પર. ઘણા બધા રાજ્યોમાંથી કોંગ્રેસ ધોવાઈ ગઈ છે. જ્યાં ધોવાઈ નથી સત્તા પર છે ત્યાં આગામી દિવસોમાં, આગામી ચૂંટણીઓમાં ધોવાઈ જશે એવી પૂરેપૂરી આગાહી થઈ રહી છે. અને કોંગ્રેસ બિલકુલ દિશાશૂન્ય થઈ ગઈ છે અને એના પરિણામે આ સરકાર પણ દિશાશૂન્ય બની ગઈ છે. અને જે ગુલાબી ચિત્ર બહાર આવ્યું કે ભારત અતિ સમૃદ્ધ દેશોની હરોળમાં આવી રહ્યો છે, ભારત દુનિયાની 4થી આર્થિક તાકાત બની રહ્યું છે, એટલે સરકારે પણ બેફામ ખર્ચાઓ કરવા માંડ્યા છે. તમામ સરકારોએ, રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારોએ. કેન્દ્ર સરકાર એવી યોજનાઓ લઈને આવે છે, લોકરંજનની યોજનાઓ લઈને આવે છે. એમનો હેતુ મત ભેગા કરી લેવાનો છે. અને એ જે યોજના લઈ આવી, મહાત્મા ગાંધી રોજગાર યોજના, કે દરેક ગામડામાં યોજના બહુ જ સારી હતી કે ગામડાના જે કામો છે એ ગામડાના જ મજૂરો કરી લે અને એમને રોજી મળે, કોઈ પણ બેરોજગાર ન રહે, 100 દિવસની રોજગારની ગેરંટી આપવામાં આવી અને ગામ પંચાયતને પૈસા એલોટ કરવામાં આવ્યા. અને કહેવા દો કે આ યોજનાનો માં ખર્ચાયેલા 80 પૈસા ચવાઈ ગયા, ખવાઈ ગયા, કોઈ કામ થતા નથી. આનું ખરેખર એક સોશિયલ ઓડિટ થવું જોઈએ કે મહાત્મા ગાંધી રોજગાર યોજનામાં જે અબજો રૂપિયા નાખવામાં આવ્યા, આ કોમનવેલ્થનો ગોટાળો કે સ્પેક્ટ્રમ ગોટાળો તો કોઈ હિસાબ નથી, એમને માફ કરી દેવા પડે એટલા બધા મોટા પ્રમાણમાં આ મહાત્મા ગાંધી યોજનામાં પૈસા ચવાઈ ગયા છે. સરકાર કશું બતાડી શકે એમ જ નથી કે એની સામે કશું કામ થયું. કાગળ પર ગામમાં તળાવ થાય છે, કૂવા ખોદાય છે, કોઈ ત્યાં કૂવો નથી, કોઈ તળાવ નથી, કોઈ રસ્તો નથી, કોઈ સાફસૂફી નથી, માત્ર અંગૂઠા પડાવાય છે. સરપંચ, તલાટીઓ, અધિકારીઓ આ બધા ભેગા થઈને આ પૈસામાંથી 5-15%, 20% ગરીબોને આપી ખાલી ચોપડા ચીતરી રહ્યા છે. કશો જ વિકાસ થતો નથી. એને બદલે, આ યોજનાને બદલે જો આયોજન પૂર્વકના કામો થયા હોત રોડ રસ્તાના ગટરના તો આ કામો ન્યાલ થઈ જાત. પણ જે વાત આવી કે સરપંચોને પૈસા આપી દો, ગામ પંચાયતને પૈસા આપી દો,
હવે એ તો ભૂખડી બારસ બેઠા હતા, એમની પાસે કોઈ બજેટ નતા, ગામની કોઈ આવક નથી, અને અચાનક આખા ગામની આવક કરતા 100 ગણા 1000 ગણા પૈસા એમના ખાતામાં જમા થવા માંડ્યા. બેંકોના એકાઉન્ટમાં પૈસા આપવાના છે ગરીબોને. એ એકાઉન્ટમાં પૈસા જમા કરાયા પછી પણ ઉપાડી લેનારા તો આ તલાટીઓ અને સરપંચોને રાજકીય નેતાઓ છે. તો આ અબજો ખરવો રૂપિયા ખવાઈ ગયા. દરેક કૌભાંડ, એક કૌભાંડ બીજા કૌભાંડથી ચડતું આવે છે. સરકારે દરેક યોજનાઓમાં બેફામ ખર્ચા કરવા માંડ્યા. એવી એવી યોજનાઓ આવી કે આપણે સાંભળીએ તો આપણે બેભાન થઈ જઈએ. અને હેતુ છે એક જ કે રૂપિયા લૂંટાવો અને મત મેળવી લો. દેશનો વિકાસ બાજુ પર રહી ગયો છે. તો આ બધી યોજનાઓ, હમણાં એક નવી યોજના લઈ આવે, રાઇટ ટુ એજ્યુકેશન, ઘણી સારી યોજના છે કે ભાઈ ગરીબના બાળકો પણ મોટી પબ્લિક સ્કૂલોમાં ભણે, જ્યાં ફી 1,00,000 છે, 60,000 રૂપિયા છે. હવે વાત આવે છે કે આના આ પૈસા ચૂકવશે કોણ? 25% ગરીબ બાળકોને, તમામ ધર્મના, તમામ કોઈ રિઝર્વેશન નથી એમાં કે ભાઈ પછાત વર્ગનાને લેવાના છે ને બ્રાહ્મણનાને નથી લેવાના. પણ આજે ગરીબ વિદ્યાર્થીઓને, અમારા સમયમાં પણ ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી. જે ગરીબ પણ હોય, ફી ન ચૂકવી શકતા હોય, એને સ્કોલરશીપ અપાતી હતી. પણ એ રકમ 25, 50, 100 રૂપિયા હતી. હવે જ્યારે ફી 2,000, 5,000 તો સામાન્ય સ્કૂલોની ફી છે, અને મોટી સ્કૂલોની 60,000 ને 1,00,000 રૂપિયા ફી છે, ત્યારે એ શાળામાં જે ગરીબ બાળકોને ભણવા માટે મૂકવામાં આવશે, એની અબજો ખરવો રૂપિયાની ફી કોણ ભરશે? એ સ્કૂલો તો ભોગવવાની નથી, એ સરકારે આપવાની છે. હવે આ કરોડો અબજો રૂપિયાની ફી ચૂકવ્યા પછી આ બાળકો કેટલું ભણી શકશે, કેવું ભણશે, ભગવાન જાણે. પણ લૂંટ ચલાવવામાં આવે છે, આખા દેશમાં લૂંટ ચાલી છે. ઉદ્યોગપતિઓને જમીનો સાવ મફતના ભાવમાં, ગોચરો જમીનો રાજ્ય સરકારો આપી રહી છે, કેન્દ્ર સરકારો પણ એવી એવી ટેક્સ માફીની યોજનાઓ કરી રહી છે. દર વર્ષે, દર 2-3-4 વર્ષે સાંભળીએ છીએ કે જે 14-15 કે 24 નેશનલાઇઝ બેન્કો છે એમાં સરકારે 60,000 કરોડ ઠાલવ્યા, 80,000 કરોડ ઠાલવ્યા. અને એ જે 80,000 કરોડને 1,00,000 કરોડ ઠાલવવામાં આવે છે, એમાંથી વિજય માલ્યા જેવા 6-6,000 કરોડ રૂપિયા એક જ સ્કીમમાં લઈ જાય છે. મને કોઈ સમજાવશે કે આ વિજય માલ્યા શું છે, આ કિંગ ફિશર કંપની શું છે, ફ્લાઇંગ ક્લબ કંપની શું છે, એરલાઇન શું છે, કિંગ ફિશર એરલાઇન, એની પાસે એક પણ વિમાન પોતાનું ખરીદેલું નથી. હવે કોઈ એરોડ્રામ એનું છે નહીં, કોઈ વિમાન એનું છે નહીં, પાયલોટો પગાર પર છે, કર્મચારીઓ પગાર પર છે, એણે પોતાનું કોઈ જ ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર એનું નામ લગાડીને 6,000 કરોડ રૂપિયા બેંકો પાસેથી લીધા છે. હવે એની સામે એણે શું આપ્યો છે ભગવાન જાણે, કારણ કે કિંગ ફિશર એરલાઇનના પાસે તો પોતાનું કહેવાય એવું કશું જ નથી. હવે આ જે ઉદ્યોગપતિઓ 1,000 કરોડો રૂપિયા બેંકમાંથી લે છે, ઉડાવે છે, જલસા કરે છે, 14,00,000 રૂપિયાની એક બાટલીવાળો દારૂ પીએ છે, અને પછી જ્યારે એમની કંપનીના હાથ અદ્ધર થઈ જાય છે ત્યારે રૂપિયા માંડી વાળવામાં આવે છે, અને પછી બેંકોએ જે આ ધિરાણ કર્યું છે એને સરકાર 60,000 કરોડ 80,000 કરોડના નાણાં ઢાલવીને એ ભરપાઈ કરી આપે છે. એટલે અબજો પતિઓ છે એને અબજો રૂપિયાનું એને ખેરાત કરવામાં આવે છે, ગરીબોને કરોડો અબજો રૂપિયાની ખેરાત કરવામાં આવે છે. એર ઇન્ડિયા સાવ સસ્તા ભાડે લોકોને ઉડાડે છે, અમીરોને ઉડાડે છે. સરકારી અધિકારી, સરકારી સાહસોમાં જે અબજો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે અને એ બધો ખર્ચો આખરે સરકાર આપણા માથે ઢોકી બેસાડે છે, તો આ બધા લૂંટફાટને કારણે આ દેશ ભિખારી થવા જઈ રહ્યો છે. આ દેશમાં બહુ પોટેન્શિયાલિટી છે, આ દેશ ખરેખર મહાન થઈ શકે એમ છે. આ દેશની કંબક્તિ એ છે કે આ દેશમાં મહાન પ્રજા પર સાવ બોગસ, બેવકૂફ અને લૂંટારા રાજકારણીઓ રાજ કરી રહ્યા છે. આ દેશની પ્રજા દુનિયાના નંબર 1 થવા જન્મી છે, પણ આપણા જે રાજકારણીઓ છે, આપણા જે નેતાઓ છે, એ આપણને લૂંટી રહ્યા છે અને આપણને ભિખારી બનાવી રહ્યા છે. અને આ બધો તમાશો સોનિયાજી અને મનમોહનસિંહ મૂંગા મોઢે જોયા કરે છે. કોઈ સખત પગલાં લેવામાં આવતા નથી,
હજુ આ બધી બોગસ યોજનાઓ ઉભી કરીને પૈસા વેવડાવી રહ્યા છે, પૈસાની નદીઓ વેવડાવી રહ્યા છે. એ બંધ નથી કરવી, એમને 2014ની ચૂંટણીઓ આવું ગિમિક્સ કરીને જીતવી છે, પ્રજાને સાચો રસ્તો બતાડીને જીતવી નથી. એ આ દેશ માટે બહુ દુઃખદ બાબત છે. જો આવતા દિવસોમાં આપણે નહીં જાગીએ, વિશ્વ મંદી તરફ જઈ રહ્યું છે, દેશની આર્થિક સ્થિતિ આ રાજકારણીઓ બગાડી રહ્યા છે. ગરીબ મેળાઓ ગુજરાતમાં હમણાં 65,000 નોકરીઓ આપવામાં આવી, એ માણસ ક્યાં નોકરી કરશે, શેની નોકરી કરશે, કેટલો પગાર મળશે ભગવાન જાણે, પણ એક સાથે થોડા જ દાડામાં 65,000 નોકરીઓના એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા. હવે મને એ નથી સમજાતું કે સરકારમાં એપોઇન્ટમેન્ટ થયા છે એની 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 એનો એપોઇન્ટમેન્ટ લેટર સરકારી રાહે નીકળવા જોઈએ, એને ક્યાં પોસ્ટિંગ મળ્યું છે એ ખબર પડવી જોઈએ. એને બદલે રાજકીય તમાશાઓમાં 65,000 માણસને રાજકીય નેતા નોકરીના કાગળો વેચી રહ્યા છે, અને કોઈ કહેનારું નથી, કોઈ બોલનારું નથી. આ દેશની સ્થિતિ બહુ દુઃખદ છે. આ દેશમાં પોલીસ, હમણાં આંકડા હતા કે ઉત્તર પ્રદેશમાં 60% પોલીસ નથી, જે રાજ્ય સૌથી મોટું ક્રિમિનલ કેપિટલ કહેવાયું છે. આ દેશમાં સૌથી વધારે ગુનેગારો વસે છે ત્યાં 60% પોલીસની ભરતી નથી, પોલીસ ઓછી છે, 60% ઓછી છે. ગુજરાતમાં પણ એ હાલ છે, જજો નથી, આખા દેશમાં જજો નથી, પોલીસ નથી. અને બીજી બાજુ આટલા વર્ષો થયા હજુ વધારાના શિક્ષકોનો પ્રશ્ન ઉકેલાતો નથી, કાયમ ઘેર બેઠા શિક્ષકોને પગાર આપવામાં આવે જે કોઈ સ્કૂલમાં જઈને ભણાવે નહીં. તો શિક્ષકો વધારે છે, કેવી રીતે આ ભરતી થઈ રહી છે કે આટલા બધા વર્ષો થયા પછી હજુ ફાજલ શિક્ષકોનો પ્રશ્ન ઉકેલાતો નથી. અને બીજી બાજુ જે જરૂર છે, જે સરકારની નૈતિક ફરજ છે, પહેલી ફરજ છે કાયદો વ્યવસ્થા, ત્યાં પોલીસ પણ નથી ને જજો પણ નથી. એટલે આ જે બેફામ રાતોરાત પેલો અમીર જાદો થઈ ગયો હોય, 2,00,00,000 રૂપિયાની કોઈને લોટરી લાગી ગઈ હોય, 1 કરોડ રૂપિયા જીતી ગયો હોય, સાવ ગરીબ માણસ, અને પછી જે બેફામ ખર્ચા કરે, મોટરસાઈકલ લઈ લે, કાર લઈ લે, જમીને 5-25 લાખ આપી દે, શાળાને આપે, બધાને આપે, અને મહિના પછી એ પોતે ખાખી બંગાળી થઈ જાય, કરોડ રૂપિયા ઉડી જાય, એવી સ્થિતિ આ દેશમાં આપણી સરકાર કરવા જઈ રહી છે. માળ કેટલાય વર્ષોના ભગીરથ પ્રયાસો પછી દેશ ક્યાંક ઊંચો આવ્યો છે, અને હવે જે થઈ રહ્યું છે એમાં પાછો દેશ લૂંટાઈ રહ્યો છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.